નમસ્કાર. તમાકુ ઉત્પાદનને સરળતાથી સ્કૂલ અને કોલેજના નજીકના વિસ્તારમાં વિદ્યાર્થી અને યુવક યુવતીઓને સામાન્ય રીતે મળી રહે છે. દેશના યુવક યુવતીઓને તમાકુ ઉત્પાદન કરતી કંપનીઓ પોતાના જાહેરાતના વિવિધ માધ્યમોથી આકર્ષિત કરે છે. પોઈન્ટ ઓફ સેલ જાહેરાતોના માધ્યમથી આપણા દેશના બાળકો અને યુવક યુવતીઓ તમાકુના દૂષણનો ભોગ બને છે. ભારત દેશના યુવક યુવતીઓને તમાકુના દૂષણથી મુક્ત રાખવા માટે આપણે તમાકુ નિયંત્રણના સખ્ત, મજબૂત અને કડક કાયદાની જરૂર છે. આ સમયે ભારતના યુવાનોને તમાકુ વ્યસનથી બચાવવા માટે કોટપા અધિનિયમમાં સુધારો કરવા એ જરૂરી અને આવશ્યક છે. હું માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈને વિનંતી કરું છું કે આગામી ચોમાસુ સત્રમાં કોટપા કાનૂનમાં સુધારો કરીને આ કાયદાને વધુ સખ્ત, મજબૂત બનાવે જેથી ભારતના યુવાનોનું ભવિષ્ય બચી શકે. જય હિન્દ.